દર્શક મિત્રો, આમ તો ભગવાન શ્રી કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે, પરંતુ અમદાવાદના ભાડજ ખાતેની વાત કરવામાં આવે તો અહીંયા શ્રી કૃષ્ણનું, હરે કૃષ્ણનું એક અદ્ભુત મંદિર આવેલું છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની મનમોહક મૂરત જાણે કે ભક્તોના મનમાં વસેલી છે અને ભક્તો આ મૂરતના દર્શન કરતા જ અભિભૂત થઈ જાય છે. સાથે આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંયા અંદર ક્ષેત્ર નિરંતર ચાલતું રહે છે. રાધે કૃષ્ણનું તો હતું જ, તેની સાથે હવે બન્યું છે ભાડજ ગામ પાસે હરે કૃષ્ણ મંદિર. આ મંદિરનો દેખાવ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય છે. બહારથી ખૂબ સુંદર લાગતું આ મંદિર અંદરથી પણ એટલું જ મનમોહક છે. એક નજરે જોતા તો એવું લાગે જાણે કોઈ રાજાની હવેલી હશે, અને કેમ ના હોય, ભગવાન કૃષ્ણ એ રાજા પણ છે. દ્વારકાના નાથ હતા ભગવાન શ્રી કૃષ્ણ. આ મંદિર ખૂબ સરસ છે, જેવું કે ઇસ્કોનનું મંદિર છે, પણ આ મંદિરની મૂર્તિ રાધા કૃષ્ણની એટલી સરસ છે કે જેનું કોઈ આમ ઓલું જ નહીં. મંદિરમાં બેસીએ તો ઠંડક, આ એની કોતરણી, આ ઝુમ્મર, એટલા બધા મસ્ત છે કે બેઠા હોય તો આપણને એટલું સારું અને એટલો આનંદ લાગે છે કે જેની કોઈ હદ નહીં. પ્લસ બાજુમાં અત્યારે આ ગાર્ડન, છોકરાઓને રમવા માટેનું આ બહુ ખૂબ ખૂબ સરસ છે. મંદિર તો બહુ સરસ છે, આમ મન શાંત, આમ આપણે અહીંયા દર્શન કરવા એવું લાગે કે કોઈ ટેન્શન બધું જતું રહે અને સારું લાગે મંદિર. આમ મંદિર ખૂબ સરસ છે, ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ. અહીંયા છોકરાને રમવાનું ગાર્ડન બી છે. અહીંયા મારી ઘડી આવવાનું મન થયું છે, ખાસું મોટું છે, અંદરના ઝુમ્મર છે, રાધા કૃષ્ણ છે, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. इस मंदिर में प्रख्यात फेस्टिवल है जन्माष्टमी, कृष्ण जन्माष्टमी, एंड जन्माष्टमी के बाद बहुत बड़ा फेस्टिवल है पाठोत्सव होता है मंदिर का उद्घाटन का दिवस, जहाँ राधा माधव का मूर्ति प्रतिष्ठा किया है. वो पाठोत्सव हम हर साल 3 दिन सेलिब्रेट करता है, वो जनरली अप्रैल मई महीने में आता है, अक्षय तृतीया के दिवस. उसके बाद बड़ा फेस्टिवल है विजयदशमी, एंड कम से कम 50,000 लोग लास्ट फेस्टिवल में आए हैं. उसके बाद दिवाली, दिवाली दीपावली से लेकर लाभ पंचमी तक 5 दिन बहुत अच्छे माहौल रहता है मंदिर में. बहुत सारे पब्लिक भी आता है भगवान के दर्शन के लिए, एंड रामनवमी बहुत बड़ा फेस्टिवल है. इस तरह से बहुत सारे फेस्टिवल है, असल हर महीने में कोई ना कुछ कुछ ना कुछ फेस्टिवल भगवान का, कृष्ण का लीला का संबंध बहुत सारे फेस्टिवल होता रहता है. मंदिर खाते बताज त्योहारों खूब धामधूम की उजवाए छे. ભક્તો ને પ્રસાદ તરીકે મંદિર ને પ્રસિદ્ધ ખીચડી આપવામાં આવે છે. સાથે સાથે લોકો ને બેસવા અને આનંદ માણવા માટે ગાર્ડન ની પણ વ્યવસ્થા કરેલી છે. મંદિર ની આરતી વખતે તેની રોનક જ અલગ હોય છે. દીપડાઓ નું તેજ પ્રભુ ના મુખ પર પડતા જ સમગ્ર વાતાવરણ દીપી ઉઠે છે. દરેક ભક્તો કૃષ્ણ કનૈયાની આરતીમાં એવા મગ્ન થઈ જાય છે કે જાણે ભગવાન શ્રી કૃષ્ણ ની વાંસળી માં ખોવાઈ જતા હો. એક તરફ ઢળતી સાંજ, બીજી તરફ આરતીનો નાદ, જાણે કે અંતરને સ્પર્શતો હોય તેવો રૂડો અહેસાસ. આ મંદિરમાં ભગવાનની ભક્તિની સાથે પરોપકારનું કાર્ય પણ થાય છે અને દરેક દિવસોમાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જે પણ ગરીબ કે વિકલાંગ કે ભિક્ષુકો હોય તેમના પેટની ભૂખ પૂરી કરવામાં આવે છે. તો આ પણ એક પ્રભુનો જ સંકેત છે અને પ્રભુનું જ કાર્ય છે, જેને અહીં બખૂબી નિભાવવામાં આવે છે. તો ખરેખર આ મંદિર એટલું રોચક અને દિવ્ય છે કે એક વખત તો ચોક્કસ અહીંયા આવી રાધા કૃષ્ણનો દર્શનનો લાંભો લેવો જ જોઈએ. દર્શકો તરફથી ભક્તિ સંદેશના કાર્યક્રમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ભક્તિ સંદેશની ટીમ તરફથી જે મંદિરના કાર્યકરો છે તેમને અમારા તરફથી એક નાનકડી ભેટ. સત્સંગ કરવો છે, ત્રણ એવા શબ્દો જે ધર્મ સાથે જોડાયેલા છે
આપણા મન સાથે જોડાયેલા છે. લોગ ઇસી ગંભીર સમસ્યા.